અમદાવાદ કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ લોકો અને કોન્ટ્રાક્ટરો માટે કચરો જાણે કે કંચન સાબિત થઈ રહ્યું છે. મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત કચરાના 10 વર્ષનું વાર્ષિક 34,000 કરોડ ટેન્કર કરી કચરાના કોન્ટ્રાક્ટમાં ખેલ પાડી દેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદમાં કચરા કોન્ટ્રાક્ટ માટેના ટેન્ડરે ચર્ચા જગાવી છે. અન્ય કોન્ટ્રાક્ટની જેમ હવે તો કચરાના કોન્ટ્રાક્ટમાં એ બખા છે. મોંઘવારી સાથે કટકીની મલાઈ પણ વધી છે. એમ કહીએ કે કચરો એટલે ખરું સોનું તો પણ ખોટું નથી. અમદાવાદમાં કચરાના કોન્ટ્રાક્ટ માટે વર્ષનું 300 કરોડનું ટેન્ડર 3400 કરોડ પર પહોંચી ગયું છે. ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે દોડાવવામાં આવતી ગાડીઓનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો અને એ પણ માત્ર 4 કંપનીઓને. ઝોન વાઇઝ આ 4 કંપનીઓ પર નજર કરીએ તો પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશન, દક્ષિણ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ સેલ પ્રાઇવેટ લિમિટેડ, પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનની વાત કરીએ તો જીગર ટ્રાન્સપોર્ટ અને મધ્ય ઝોનની વાત કરીએ તો વેસ્ટર્ન ઇમેજિનરી ટ્રાન્સકોન પ્રાઇવેટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. સવાલો એ ઉઠી રહ્યા છે કે તમામ ઝોનનો એકી સાથે 10 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપી દેવાયો? શું સમય સાથે માંગ પણ અને પરિસ્થિતિઓ નહીં બદલાય? કચરાના કોન્ટ્રાક્ટ પાછળ આટલા રૂપિયા વપરાય તો રહ્યા છે, પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેર પાછળ ધકેલાઈ ગયું છે. વિપક્ષે તો આક્ષેપ કર્યો છે કે માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે ભાજપ લાહણી કરી રહ્યું છે. વાર્ષિક 340 કરોડ, એટલે વાર્ષિક 340 કરોડ, જે આજથી 10 વર્ષ પહેલા 100 કરોડમાં કામ થતો હતો, એ 340 વાર્ષિક એટલે 240 કરોડ વધારે અને 10 વર્ષ માટે એટલે 34 કરોડ જેટલું માતબર રકમથી કામ આપવાનું એક તજવીજ ચાલે છે. હું માનું ત્યાં સુધી અમદાવાદ શહેરના નાગરિકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કોર્પોરેશન કરી રહ્યું છે. જે 3 ટેન્ડર ડિસ્ક્વોલિફાઈ થયા હતા, જે ટેન્ડરો વચ્ચે, જે એજન્સી વચ્ચે સ્પર્ધા થઈ, એને આધારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીએ આ કામ એને મંજૂર કર્યું છે. આવનાર દિવસોની અંદર જે પણ કંપની સ્વચ્છતાનું આ કામ કરશે, એને નવા વાહનો સાથે અને 5 થી 7 વર્ષ સુધી આપણે વાત કરીએ કે આ જે ટેન્ડર છે 10 વર્ષ માટે મંજૂર કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં કોર્પોરેશનમાં કચરા કૌભાંડ ગુંજી ચૂક્યું છે. વાત મોટી થઈ પણ કચરાના સેગ્રીગેશનમાં પણ ટ્રેક રેકોર્ડ સારો નથી. પિરાણાનો કચરાનો ડુંગર પણ હજુ અડીખમ જ છે અને કોર્પોરેશન કચરાના નામે માનીતાઓને મલાઈ વિતરણમાં વ્યસ્ત હોય તેવો ઘાટ ઘડાઈ ગયો છે. ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.